અગિયાર નવ અઢાર. ચોથો સવાલ, આના પણ બે ભાગ પડશે, એ પણ સવાલ એકનો એક જ રહેશે. ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. હવે અત્યારે લગન ખેતીના કારણો જોયા, હવે ખેત ઉત્પાદકતા વધે કેમ, એનો બહુ મુદ્દો શિક્ષક દિનમાં લેવાઈ ગયો છે. કેટલા મુદ્દા ચલાવ્યા હતા તે અમે? ત્રણ. ઓકે, બરાબર. શિક્ષક દિનની અંદર એનો મુદ્દો ઓલરેડી લીધો, તેમાં ત્રણ મુદ્દા. બ છે, આ અ છે ને બી છે, બી જે ટેકનોલોજીકલ પરિબળો હશે, બરાબર. હવે આપણે આગળ જોઈએ કે કૃષિ ક્ષેત્રે ભારતનો મુખ્ય વ્યવસાય, કૃષિ ક્ષેત્ર એ ભારતનો મુખ્ય વ્યવસાય અથવા આધાર સ્તંભ હોવા છતાં, ભારતનો મુખ્ય આધાર સ્તંભ ખેતી છે, મુખ્ય વ્યવસાય ખેતી છે, છતાં ખેતીની નીચી ઉત્પાદકતા, ખેતીની નીચી ઉત્પાદકતા, બરાબર, ખેતીની પછાતતાનો શું છે? પુરાવો છે. ખોલ ને, બે ખોલ ને, બધી ખોલ ને. સમજાય છે? સમજાય છે? અહીંયા ખેતીની પછાતતાનો શું છે? કે આપણા દેશની ખેતી પછાત છે. સમજાય છે? કેમ કે એની ઉત્પાદકતા કેવી છે? નીચી છે. કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધે તો ગ્રામીણ ક્ષેત્રે આવક વધે. જો ઉત્પાદકતા વધે, ઉત્પાદન વધે, ઉત્પાદન વધે તો વેચાણ વધે, વેચાણ વધે તો આવક વધે, વધે ને, આવક વધશે, આવક વધે તો ગ્રામીણ ક્ષેત્રે આવક વધી. અને બીજી બાજુ ઉત્પાદન વધશે તો ઉદ્યોગ અને સેવાને હું પૂરું પાડશે, બજાર પૂરું પાડવામાં સહાયક ખેતી બનશે. સહાયક શું બનશે? ખેતી બનશે. અને આર્થિક સમસ્યા નું હું થઈ જાય? નિરાકરણ. બેકારી, ગરીબી, જો ખેતીનો વિકાસ થશે, ઉત્પાદકતા વધશે તો સમજણ કે એ સમસ્યાનું નિરાકરણ થઈ જશે, જો આવું થશે તો. હવે એ કેટલાક પરિબળો છે, સંસ્થાકીય સુધારા અ, અને બ આવશે ટેકનોલોજીકલ સુધારા. આપણે ખાલી અહીંયા અ ભણવાના છીએ આજે. એમાં જોઈએ જમીન વિષયક સુધારા. ભારતમાં કૃષિ ક્ષેત્રને, ભારતમાં કૃષિ ક્ષેત્રને જમીનની માલિકી મળે અને ગણોતિયાને ખેડકની હું મળે, સલામતી મળે, તે માટે આ બધું મેં તમને સમજાવ્યું છે તો ફરીથી રિપીટ કરી દો. જમીનની માલિકી મળે, જમીન તો ભાડે લઈને, એટલે પોતાની માલિકીની નથી. બીજી, ગણોતિયાને ખેડકની હું મળે, ખેડે તેની જમીનનો કાયદો. આગળ વાત કરી 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 કે નહીં? ખેડે તેની જમીનનો શું આવ્યો? કાયદો. તો ખેડકની સલામતી મળે, વચ્ચેથી ક્યારે ગણોતિયાને કાઢશે નહીં. જો એ માટે બે કાયદા, ત્રણ કાયદા ઘડામાં જોજો. એક તો જમીનદારી પ્રથાનો કાયદો, જમીનદારી પ્રથાનો શું આવ્યો? કાયદો. સાત નિયમન, સાત એટલે લગામ, ભાડું, જે ભાડે ખેડવા જમીન લે અને બદલામાં જે રકમ ચૂકવે કે ના, એને સાત કહેવાય. શું કહેવાય? સાત. સમજાય છે? શું સાત છે, બરાબર. એ સાત નિયમન અંગેનો શું આવ્યો? કાયદો. ખેડકની શું સલામતી? પંખો ચાલુ કરો પાછળ, ત્યારે પાછળ બેવું હોય ગયું કે ને, આગળ લેવાય તો બોલી દેવાની, તકલીફ પડે એટલે બોલી દેવાની. નહીં તો વિડીયો ચાલુ હોય તો શું થઈ ગયું? હા, આ બાજુ પેલે પંખો ને હવા આવે, બરોબર. આટો મારવો હોય તો બાર આટો મારતી, બારીએ ઉભો રહ્યો બારીએ ઊભા ઊભા સાંભળાય તમને, વાંધો. એટલે આ ખેડકની સલામતી, એક વાર તમે ભાડે ખેડતા રાખો, પછી તમે આખું વર્ષ પૂરું થાય પછી તમે લઈ શકો નહીં.
વર્ષમાં એક વાર સાત નક્કી થયું પછી તમે વચ્ચેથી સાત વધારી શકો નહીં. સમજાય છે કે નહીં? આ ખેડૂતોનો આર્થિક શોષણ અટકે નહીં. હલો, આવો બધું આવશે એટલે અટકશે, શોષણ થશે અને મોટે ભાગે ખેત ઉત્પાદન પ્રાપ્ત થશે. ખબર છે ને, 70-80% લઈ જતા. હવે ખેડૂતોને મળશે કે નહીં મળે? કોને મળશે? ખેડૂતોને મળશે. સમજાય છે? સમજાય છે? મળશે કે નહીં મળે? ખેડૂતોને મળશે કે નહીં મળે? એમ તો પેલા પણ જમીનદારો લઈ જતા હતા, દલાલો લઈ જતા હતા, લઈ જતા હતા કે નહીં? બરાબર. બીજી બાજુ એમ કે જો શોષણ અટકે તો ખેત ઉત્પાદકતા વધશે, એને રસ પડશે ખેતરમાં ખેડ કરવાનું. કેમ કે મને આખો વર્ષ કોઈ કાઢી નથી હકવાના ને, અને વધારે કોઈ ભાડું લેવાના, એટલે બિંદાસ કામ કરશે કે નહીં? મહેનત કરશે, ઉત્પાદકતા હશે, ખેતરમાં મૂડી રોકાણ કરશે. જોજો, કરશે ને, ખેતરમાં મૂડી રોકાણ કરશે તો કૃષિ ઉત્પાદન વધશે. કૃષિ ઉત્પાદન વધતા ખેત ઉત્પાદકતા વધશે, એટલે ખેતી કરવાનો રસ છે. આગળ જોઈએ બ, આવો એક જમીન વિશેષ સુધારણ. હવે આવશે સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. ઓર સરકારે આમાં કરેલું છે. આ બાજુ જોજો, ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને નાણાકીય સગવડો પહોંચે ક્યાં? વાડી સુધી. ક્યાં? વાડીએ. ધિરાણ અને નાણાકીય સગવડો મળે કે પહોંચે એ માટે 1969 અને 1980માં બેંકોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું. રાષ્ટ્રીયકરણ મીન્સ છે જે ખાનગી ક્ષેત્રની સૌથી બેંક, એ કોણે લીધી? જાહેર એટલે સરકારે પોતાના હસ્તક લઈ લીધી. સરકારે પોતાના હસ્તક લઈ લીધી. સમજાણું કે? એટલે આ બે બાબત આવી. આ બાજુ જોજો, ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા. ખેડૂતોને ખેત ધિરાણ મળી રહે એ માટે ધ્યાન આપવા. ખેતી ક્ષેત્ર માટે મધ્યસ્થ બેંકનું અંગ, ખેતી માટે મધ્યસ્થ આરબીઆઈનું એક અંગ છે. કોણ? આરબીઆઈનું. કઈ બેંક? આરબીઆઈનું. કઈ સંસ્થા? આરબીઆઈ નું એક મહત્વનું અંગ છે. તો ના બા રળ, ના બા રળ, ના બા રળ. છે ક્યારે સ્થાપના થઈ? પૂરું નામ આવી ગયું એસક્યુ, નેશનલ બેંક ફોર, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. આ નાબાર્ડ નું પૂરું નામ છે. સમજાય છે? નાબાર્ડ. આ નાબાર્ડ ના અંતર્ગત, નાબાર્ડ ના નેજા હેઠળ બે સંસ્થા કાર્યરત છે. કેટલી? એક છે આરઆરબીએસ, એલડીબીએસ. આ છે ને પ્રાદેશિક ગ્રામીણ બેંક છે. આરઆરબીએસ કઈ? પ્રાદેશિક. નમજનું છે રેજિશનલ રૂરલ બેંક્સ. બેંક્સ બેંક્સ એક નહીં, એક નહીં, એક નહીં, એક કરતા. એટલે અહીંયા એસ રાઈટ. પછી અહીંયા જમીન વિકાસ બેંક એટલે લેન્ડ ડેવલપમેન્ટ બેંક. લેન્ડ, જમીનના વિકાસ. જો જમીન વિકાસ બેંક ઘણા ખેડૂતોને સસ્તા દરે, ઓછા વ્યાજના દરે ટ્રેક્ટર લેવા માટે લોન. ટ્રેક્ટરના બોનેટ ઉપર લખેલું હોય. હું લખ્યું જમીન વિકાસ બેંક તરફથી આ યોજનાનો લાભ આપવામાં આવે છે, અથવા એના તરફ ડેવલપ. સમજાય છે? હવે જમીનને સમતલ કરવા માટે, જમીનને સમતલ કરવા માટેના યંત્રો માટે
ખેડૂતોને લોન આપશે, પણ સાલા માફી નથી આપતા. સમજાણો કે હું નથી આપતા, માફ નથી કરતા. આ બે નો વિકાસ કર્યો જે આ બે બે બાબત દેખાય છે, આરઆરબી અને એલટીબી. સમજાય છે કે નહીં? આરઆરબી અને એલડીબીએસ આ બે સંસ્થાનો શું કર્યો? વિકાસ. જેથી ભારતમાં ખેડૂતો છે કે નહીં, સમયસર પૂરતા પ્રમાણમાં અને સસ્તું હું મળી રહે, ધ્યાન મળી રહે સેના માટે, ખેતી માટે. કેવું બની ગયું? ખેતી માટે સરળ, સેની મૂડી પ્રાપ્ત, ખેતી માટે મૂડી પ્રાપ્ત કરવાની સરળતા થઈ ગઈ. કેમકે મૂડીની પ્રાપ્તિ પૂરતા અને સસ્તા દરે પ્રાપ્ત થતા ખેતરમાં મૂડી રોકાણ વધાય વધાયું, જેથી ખેત ઉત્પાદન રહેતી ખામીને શું કરવું? નીચેના કેટલાક પગલા ભર્યા. નિયંત્રિત બજારોની શું કરી? માર્કેટિંગ ગયા, જ્યાં ખેડૂતો ને કુર્તા શું મળે, ભાવ ઘરે લેવા આવે લૂટી જાય. હલો, દલાલો આવે, હવે કમિશન એજન્ટ આવે, હવે તમારા ઘરે કપાસનો ઢગલો જોવા આવતા હશે. હવે છે એટલો જ ભાવ આવે. માર્કેટમાં હું ભાવ આવતો કદાચ નહીં ખબર હોય. સમજાય છે કે નહીં? એટલે કેવી વસ્તુ છે અહીંયા, કેવી વસ્તુ બનશે? કે નિયંત્રિત બજાર આવી ગયો એટલે પૂરતા ભાવ મળી જાય એમ. ચલો, બે, ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર વર્ગીકરણ કરવા. એક માર્ક કયો? એક માર્ક એગ્રીકલ્ચર માર્કેટિંગ. એક માર્ક નું પૂરું નામ જણાવો તો એગ્રીકલ્ચર માર્કેટિંગ ની પ્રથા દાખલ કરે. સારી ગુણવત્તા વાળું છે તો એક માર્ક આપી દેવાનું, રાઈટ? એટલે આ પ્રથા દાખલ કરી. ખેડૂતોને ખેત પેદાશનો સંગ્રહ કરવાના હેતુથી સરકારે બે પ્રકારના નિગમ ઉભા કર્યા. એક તો રાષ્ટ્રીય કોઠાર નિગમ અને બીજું છે રાજ્ય કોઠાર નિગમ. શેના માટે? સંગ્રહની શું સુવિધા? સંગ્રહવા મેળવવા ગોડાઉન. સમજાય છે? શું આપ્યો? ગોડાઉન ની સંગ્રહની સુવિધા ઊભી કરવામાં આવી. સમજાઈ ગયો? જેથી ખેત પેદાશોને આપણા ઘરે જ્યારે ઉત્પાદન આવે સંગ્રહ કરવાની સુવિધા ન હોય એટલે આપણે તાત્કાલિક ભાવ નીચા હોય તો વેચી દેવા પડે છે ને, જાહેરમાં ખોલ્લામાં રાખી ન હોય. હે, ક્યારેક પક્ષીઓ ચણી જાય, ક્યારેક ઢોર ખાઈ જાય, પશુઓ ખાઈ જાય, અને ક્યારેક માનવીઓ પણ ચણી જાય અને ચોરી જાય. ખુલ્લામાં બાય મૂકી રાખે તો કે નહીં? સમજાય છે બરોબર? એની ક્યાં કરો? વાડીએ રાતે ટ્રેક્ટર લઈને આવે અને જે ઓલા તલ હોય ને, તલ હોય ને, તલ આપણે તલી ભાઈ હોય ખેતરમાં અને પાકી ગયો હોય બરોબર, કાલ હવારે આપણે ખેરવાની હોય અને એ પહેલા ઓલા રાતે ખેરી લઈ છે. આવા પણ કિસ્સાઓ આવેલા છે. સમજાણો કે ને? એટલે ઘણી વાર આવી પણ બાબતો ઊભી થાય. માટે જો સંગ્રહ ની સિદ્ધ, જ્યારે ભાવ ત્યારે માલ વેચે, એથી ઉત્પાદન વધે, ઉત્પાદકતા વધશે. ખેત પેદાશોના ભાવની માહિતી.
માહિતી ખેડૂતો સુધી પહોંચે. રામ રામ, રામ રામ કાંતિભાઈ, રામ રામ. એવો રેડિયામાં આવતો ખબર હોય તો ખબર છે ને, કદાચ રેડિયો લેવો હશે પહેલા તમારા. તો આકાશવાણી અથવા કે ભારતી કહેવાય, કે ભારતી આપણે નથી એમ નહીં હે, સેવા ભારતી કે આકાશવાણી કે આકાશ ભારતી એવું કંઈક નામ આવું, એના અંતર આકાશવાણી તો ખબર જ છે. અંતર્ગત આ કાંજીભાઈ નામનો ખેડૂત હોય અને બધું પૂછે સવાલ, ખાલી એમ જ કંઈક બનાવતી સમજાણો કે બેઠા હોય તો એના સ્ટુડિયામાં સમજાણો કે નહીં. તો આ વખતે કોનો ભાવ વધે એમ છે અથવા કેટલો ભાવ હાલે છે, તો ગામના બધા ખેડૂત શું કરતા હોય સાંભળતા હોય, ખબર હોય કે કપાસનો ભાવ એટલો છે, સમજાય છે, કપાસનો ભાવ આટલો છે, આનો ભાવ આટલો છે, ખાતરનો આ વખતે ભાવ કેટલો છે, બધું મતલબમાં ખેડૂતો સુધીના ભાવની જાણકારી પહોંચે એ માટે રેડિયો અને દૂરદર્શનની વ્યવસ્થા ઊભી કરી. ખરેખર દૂરદર્શન કહેતા ઈ સમય તો હવે આ બધી ચેનલ આવી ગઈ ભાઈ, એ દૂરદર્શન આવતું હોય ને હાલો તો કલાકો સુધી રાહ જોઈએ, કલાકો લગન તો ઓલી ભાઈ ડાન્સ જ કરતી હોય, બાજી અંદર કેવો વાગતો હોય, એની અંદર મ્યુઝિક વાગતો ને મરી ગયો ને કોમ ન મને આવું મ્યુઝિક વાત હતું. આપણે કંટાળો એના પછી પાછો એ પૂરો થાય ને પાછો સમાચાર આવે, એમાં પાછો કંટાળો છે ને એના પછી કદાચ કોઈ હારું આવે, અને રંગોલી આવતું, ચિત્ર ચિત્રહાર આવતું, આવું બધું જોતા બરાબર છે. બોલ સમજાય છે, એટલે આ રીતે બજાર ભાવમાં થતા ફેરફારોને ફેરફારોથી બચવા ખેડૂતો માટે, કોના માટે, ખેડૂતો માટે. સમજાય છે, બજાર ભાવમાં થતા ફેરફારોથી શું કરવા, બચવા ખેડૂતો માટે, કોના માટે, ખેડૂતો માટે. તળિયાના ભાવો અથવા ટેકાના ભાવો સરકાર દ્વારા શું થાય છે, એમાં તો મોટું કૌભાંડ કર નહીં ખબર હોય, મગફળીમાં ખબર છે, ખબર છે, અમુક ગોડાઉન હરગી ગયા પણ શું કર્યું ખબર છે, કોથળામાં માંડવી અને રેતી ભરી, મગફળી અને રેતી ભરી, જોડી ભરી, અને પછી હળગે ગોડા, અને બારોબાર બારોબાર મગફળી હું કરી નાખી વેચી. ટેકાનો ભાવ 900 રૂપિયા જાય, કેટલો, સરકાર 100 રૂપિયાની સબસિડી આપી હતી, સબસિડી એટલે ટેકાનો ભાવ માર્કેટમાં 800 રૂપિયા હતા અને 900 રૂપિયા મગફળીનો ભાવ આવ્યો, સમજાય છે. એટલે અમુક બાબતમાં ટેકાના ભાવ નક્કી થાય છે, અને ટેકાના ભાવ આપતા પૈસા હજી ઘણા ને એવા નથી. ટેકાના ભાવ એટલે કે 900 તો રહે જ, એનાથી તમારા ઓછા નહીં ચૂકવવા, સમજાણો. હવે સરેરાશી લોકો નક્કી કરે કે આ વર્ષે ભાવ કેવી સિંહ ભવાણી છે, એના આધારે નક્કી કરે કે 900 રૂપિયા ભાવ નક્કી કરી, તો ટેકાનો ભાવ 900 રૂપિયા, પછી વધુ મગફળી થાય તોય 900 અને ઓછી થાય તો પણ 900, એનાથી ઓછા ન લઈ શકે. અને મતલબ સરકાર ખરીદી કરશે, કોણ કરશે, સરકાર, સમજાય છે કે નહીં, સરકાર દ્વારા ખેડૂતો પાસે મગફળીની ખરીદી 900 રૂપિયા લે કે નક્કી કરી હોય એટલા રૂપિયા ના આપતા, પછી માર્કેટમાં 800 ભાવ આવતો તો 900 આપતા, સમજાય છે, 700 આવતો તો એને કેટલા આપવાના, 900. ઓકે, એવી રીતે શેરડીની અંદર પણ ટેકાના ભાવ જાહેર કરે, અંદર જ્યાં સુગર ફેક્ટરીવાળા હોય કે એના બેસાડીના સભ્યો સાથે, એટલે એ પણ આપે. હવે આવશે કૃષિ સંશોધન, ભારતના શું છે, ખેડૂત, ઓછા શું છે, શિક્ષિત, આર્થિક રીતે કેવા છે, નબળા છે, અને કૃષિ સંશોધનો જાતે કરી શકતા નથી,
તમે યંત્ર લઈ આવી આપો, ખેતરમાં કયો પાક થાય કયો ન થાય, જમીનનું વર્ગીકરણ અને જમીનનું લેબોરેટરી કરીએ કો એમ કેમ કરો? એટલે જાતે છે ને એ સંશોધન નથી કરતા. હવે એની જવાબદારી કોને આપી છે? લબાડને. ઘણી વાર આ સેવા અમુક નથી પૂરી પાડતા, કેટલાકને આપે હાલો પ્રસાદી થઈ જાય, પ્રસાદી બધા ખેડૂતોને લાભ આપવા જાય ને તો રૂપિયાનું શું થઈ જાય? સત્ય ભગવાનના કથાની કેમ પ્રસાદી આપે? એટલે આ મૂડી હાથમાં હાલો લાભ, સમજાણો કે નહીં? એટલે નાબાર્ડને આ જવાબદારી સોંપવામાં આવી છે. આ શું કરશે નાબાર્ડ? કે વિવિધ પ્રકારના કૃષિ શું કરશે? સંશોધનો કરી ખેડૂતોને તાલીમ આપશે, ખેડૂતોને સમજૂતી આપશે, ખેડૂતોને આ પૂરી પાડશે. નહીં સમજૂતીને તાલીમ પૂરી પાડે છે જેથી ખેડૂતોને વધુ આવક મળે, બજારલક્ષી શું ઉત્પાદન લેતા થાય. બજારલક્ષી ઉત્પાદન એટલે કેવું? કે બજારમાં જેની માંગ વધુ હોય એવી વસ્તુનું ઉત્પાદન, જેથી ભાવ કેવા મળે વધુ. હવે કૃષિ સુધારણા કાર્યક્રમમાં, ખેડૂતોને સામેલ કરી વધારવી જોઈએ. જેટલા જેટલા ખેતીને સુધારણાના કાર્યક્રમ આવે કે ના આવે એમાં ખેડૂતોને દમિયાનગીરી વધારવી જોઈએ, ખેડૂતો એમાં ભાગ લેવો જોઈએ, જેથી કંઈક નવું શીખે, નવી પદ્ધતિ આવે, સામૂહિક ગ્રામ વિકાસની યોજનાનો લાભ લેવો જોઈએ, પંચાયતી રાજનો લાભ લેવો જોઈએ, સંકલિત ગ્રામ વિકાસ યોજનાનો લાભ લેવો જોઈએ, જનધન યોજનાનો લાભ લેવો જોઈએ, જેથી કરીને ખેડૂતો કોઈ પણ વસ્તુ મગાવે કે નહીં એના ખાતામાં સીધી સબસિડી આવે. સમજાણો કે નહીં? કે નહીં? હમણાં મોટર વાળો સબમર્સિબલ પંપ જોતો હોય તો 40% સબસિડી આપે સરકાર, આવે એના આવે બધે ના આવે નથી આવતો. મેં 10 મોટર લખાવીશ, સમજાણો કે નહીં? હજી કઈ એવો નથી. આ વગેરે હું કરી શરૂઆત, સમજાય છે? એટલે હું ખેડૂત છું, હું વાત કરું, હું ખેડૂત છું પણ ખેતીનો પાઠ ભણાવું છું અને મેં ખેતી કરેલી છે 12 ધોરણ લગણ, સમજાણો કે? એટલે મને ખબર છે આ તગાર ઉપાવડો કોદળી અથિયાર બધા કેવા હોય, રાત છે કોને કહેવાય લોઢીઓ, સમજાય છે કે ગોઢીઓ કે ગોઢલો, ગોઢલો ગોઢલો એટલે બળદ કે. શરૂ કરી કૃષિ ક્ષેત્રે આધુનિકરણ તરફ વેરી ખેત ઉત્પાદકતા વધે એ તરફ વાળી શકાય, સમજાય છે? વિડીયો પૂરો જોવો અને સબસ્ક્રાઈબર કરાવો, બરોબર?